સુધી લઈ અને એક નેનોમીટર સુધીની અલ્ટ્રાવાયોલેટની રેન્જ હતી. તો આપણે અલ્ટ્રાવાયોલેટ વિશે ડિટેલ જોવાની છે. તો અલ્ટ્રાવાયોલેટમાં જોઈએ પાળ જાબલીની રેન્જ કેટલી છે, 400 થી લઈ અને એક નેનોમીટર લખશો, ખોટું નહીં પડે. તમારે સિક્વન્સને એ પ્રમાણે ધ્યાન હોય તો એ જ રીતે લખો, અલગ અલગ યાદ રાખવામાં કન્ફ્યુઝન વધશે. તો આ એક થશે. બીજું ક્યાંથી પ્રોડ્યુસ થશે? તો જુઓ, હીટ વેવ્સ એ બી ગરમ પદાર્થમાંથી પ્રોડ્યુસ થતા. હીટ વેવ્સ કોને કહેતા હતા આપણે? ઇન્ફ્રારેડને કહેતા હતા. એ બી ગરમ પદાર્થમાંથી પ્રોડ્યુસ થતા. પણ અલ્ટ્રાવાયોલેટ તમને યાદ હશે, વેલ્ડિંગ કરતા હોય ત્યારે પ્રોડ્યુસ થાય છે. તો મતલબ ક્યાં પ્રોડ્યુસ થશે? ખૂબ જ ગરમ પદાર્થમાંથી પ્રોડ્યુસ થાય છે. ખૂબ જ ગરમ પદાર્થ અને ખાસ પ્રકારના બલ્બમાંથી પ્રોડ્યુસ થાય છે. તો આ એનું ઉત્પાદન લખ્યું છે. મેં તમને કહ્યું હતું, એક તો પહેલી રેન્જ લખીએ છીએ આપણે, બીજું એનું પ્રોડક્શન ક્યાંથી થાય છે, ઉત્પાદન ક્યાંથી થાય છે, અને છેલ્લે ઉપયોગો લખીએ છીએ. બરોબર? તો આપણા માટે ઉત્પાદન થશે ખૂબ ગરમ પદાર્થ અને એના પછી એક ખાસ પ્રકારના બલ્બની વાત કરી છે. આ બે સેન્ટેન્સ થયું. હવે નેક્સ્ટ, એના પછી ઉપયોગ ગણીએ કે એનો એક્સ્ટ્રા પોઈન્ટ ગણીએ અથવા એના નુકસાન ગણીએ, એ બધું એમાં જ આવશે. તો આપણને ખ્યાલ હશે કે પૃથ્વીના વાતાવરણથી વાતાવરણમાં 40 થી 50 કિલોમીટરે ઓઝોન લેયર આવ્યું છે. તમને ખ્યાલ હશે કે પૃથ્વીના વાતાવરણથી ઉપર જઈએ તો 40 થી 50 કિલોમીટરે ઓઝોન લેયર રહેલું છે. હવે એ ઓઝોન લેયર અલ્ટ્રાવાયોલેટનું શું કરી દે છે? શોષણ કરી લે છે. પહેલા તો અલ્ટ્રાવાયોલેટનું શોષણ કરે છે, એ વસ્તુ સમજાવવામાં આવી છે. હવે બતાવ્યું છે, શરીર પર અલ્ટ્રાવાયોલેટ પડે તો મેલેનિન ઉત્પન્ન થશે, અને મેલેનિન ઉત્પન્ન થશે તો ચામડી કાળી પડશે. એક સામાન્ય એક એક્ઝામ્પલ બતાવ્યું છે શરીરનું. તો આપણને કહ્યું છે, જ્યારે શરીર પર જ્યારે આ જે અલ્ટ્રાવાયોલેટ પડે તો મેલેનિન ઉત્પન્ન થાય, એના કારણે ચામડી કાળી પડતી હોય છે. બીજું એક મહત્વનું સેન્ટેન્સ છે, આ યાદ રાખવા જેવું છે. સાદો કાચ હોય ને, એ અલ્ટ્રાવાયોલેટને પસાર નહીં થવા દે. સાદા કાચ વડે અલ્ટ્રાવાયોલેટનું શોષણ કરીએ, કે કોઈ પણ સાદો કાચ, તો કાચમાંથી આવતા રેઝ હશે ને એમાં અલ્ટ્રાવાયોલેટ નહીં હોય. તો એમાંથી અલ્ટ્રાવાયોલેટનું શોષણ થઈ શકે છે. આ બારીમાંથી આવતા રેઝ હશે, એનીથી આપણી ચામડી કાળી નહીં પડે, કારણ કે એની અંદર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ નથી. ઇન શોર્ટ, આપણને જે ઉપયોગ બતાવવાનો કે ભાઈ નુકસાન જે બી કહીએ, તો એ બતાવવાનો ટ્રાય કર્યો છે. એમાં પહેલું ઓઝોન લેયરની વાત કરી. ઓઝોન લેયર કેટલા ઊંચાઈએ છે? 40 થી 50 કિલોમીટરની ઊંચાઈએ છે, એ અલ્ટ્રાવાયોલેટનું શોષણ કરી દે છે. બીજું બતાવ્યું, શરીર પર જ્યારે ડાયરેક્ટ અલ્ટ્રાવાયોલેટ પડતો હોય તો એના કારણે મેલેનિન ઉત્પન્ન થઈ અને ચામડી કાળી પડે છે. બીજું કે સામાન્ય કાચ હોય છે, એમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય તો એ પણ અલ્ટ્રાવાયોલેટ પ્રોડ્યુસ થઈ પસાર નહીં થવા દેતો. દેટ મીન્સ એમાંથી આપણી મેલેનિનની અસર નહીં થાય. આ એક સામાન્ય સેન્ટેન્સ બતાવ્યા. નેક્સ્ટ, એના પછી કહ્યું છે, વેલ્ડિંગ વખતે મેં તમને કહ્યું હતું, વેલ્ડિંગ વખતે અલ્ટ્રાવાયોલેટ પ્રોડ્યુસ થાય છે. હવે વેલ્ડિંગ વખતે અલ્ટ્રાવાયોલેટ પ્રોડ્યુસ થાય તો એને રોકવું હોય તો શું કરવું પડે? એને રોકવા માટે આપણે ખાસ પ્રકારના લેન્સીસનો ઉપયોગ થાય, અથવા એ કાચના જે એક મોરું આગળ રાખે છે, તો એ રીતે આપણને સમજાવ્યું છે. જો કહ્યું છે કે વેલ્ડિંગ કરતી વખતે અલ્ટ્રાવાયોલેટ પ્રોડ્યુસ થાય છે, આ અલ્ટ્રાવાયોલેટને રોકવા માટે ખાસ પ્રકારના ચશ્મા અથવા એક મોરા પહેરે છે. બીજું કે આંખની જે લેઝર સર્જરી થાય છે ને, આંખની જે લેઝર સર્જરી થાય છે જેના કારણે આપણે નંબર નીકળી જાય છે, તો એ સર્જરી માટે પણ આપણે આ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો ઉપયોગ થાય છે. તો અહીંયા કહ્યું છે, ચોક્કસ તરીકે પાતળા કિરણકુંજનો ઉપયોગ કરીને વાડકાપ માટે LAS, આનું આખું પૂરું નામ છે, ઠીક છે, યાદ રહેતો, બાકી એનાથી કોઈ વધારે ફરક નથી. તો આ ટાઈપે આપણને આંખની સર્જરીમાં ઉપયોગ થાય છે. બીજું, એના પછી પાણીને શુદ્ધ કરવા માટે વોટર પ્યોરિફાયરમાં અલ્ટ્રાવાયોલેટનો યુઝ થાય છે. હવે તો વોટર પ્યોરિફાયરમાં પણ અલ્ટ્રાવાયોલેટનો યુઝ થાય છે. અને બીજું બતાવ્યું છે કે આ એક છેલ્લે ઓઝોનને કોણ નુકસાન પહોંચાડે છે, તો એ આપણને ધ્યાન પર હોવું જોઈએ. અલ્ટ્રાવાયોલેટ સામે રક્ષણ આપતા ઓઝોન લેયરને ક્લોરોફ્લોરોકાર્બન છે, એ આપણને નુકસાન પહોંચાડે છે. મોટાભાગે પહેલાં એ એસીમાંથી વધારે ઉત્પન્ન થતું હતું, હવે થોડું ગેસીસ ચેન્જ કર્યા છે, પણ એ આપણે એની કહી શકીએ. ટૂંકમાં આ ટોપિક છે, એને સમજવા જાઓ તો રેન્જ આપણને ખ્યાલ હોય, શેમાંથી ઉત્પાદન થાય છે, એના નુકસાન કયા કયા છે, ઉપયોગો નહીં આવે પણ એના નુકસાન કયા કયા છે. તો એના માટે એક ઓઝોન લેયરની ડિટેલ આપીએ છીએ. ઓઝોન લેયર પરથી શરીર પર એની કઈ ઇફેક્ટ થાય છે? કાચની ઇફેક્ટ આપી, વેલ્ડિંગ પ્રોસેસની ઇફેક્ટ આપી છે, અને શરીરની સર્જરીની વાત કરી દીધી છે, અને પ્યોરિફાયરની વાત કરી. બસ આટલા એના ઉપયોગો નુકસાનોમાં આવી જશે. એક વાત આખો ક્વેશ્ચન રિવિઝનમાં લઉં છું, શાંતિથી સમજ રાખો. રેન્જ કઈ હતી? તો 400 નેનોમીટરથી લઈ 1 નેનોમીટર સુધી કહી શકીએ છીએ. ઉત્પાદન કયું છે? સોરી, એનું ગરમ પદાર્થમાંથી થશે અથવા ખાસ પ્રકારના લેન્સમાં થઈ જાય છે. ચલો એના ઉપયોગ અને નુકસાનની વાત કરીએ. તો પહેલું જ ઓઝોન લેયરની વાત કરું છું.
અને આર્યુ ઓઝોન લેયરનું તમે એની સાથે લખી દો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે બંને ટોપિક ભેગા થઈ જશે. ઓઝોન લેયર કેટલી ઊંચાઈએ છે? 40-50 કિલોમીટરની ઊંચાઈએ છે, અને એ અલ્ટ્રાવાયોલેટનું શોષણ કરે છે. એને નુકસાન કોણ કરે છે? તો ક્લોરો ફ્લોરો કાર્બન કરે છે, CFCs એનું નુકસાન કરે છે. તો આટલા સુધી ક્લિયર? હવે પછી બીજો સેન્ટેન્સ લખવું હોય તો આપણા શરીર પર અલ્ટ્રાવાયોલેટ ડાયરેક્ટ કરે તો આપણને મેલેનિન ઉત્પન્ન થઈ ચામડી કાળી પડશે. એને ઘટાડવા માટે આપણે, અથવા તો સમજો કાચમાંથી પ્રકાશ આવે તો એ અલ્ટ્રાવાયોલેટ નહીં પસાર થવા દે, એટલે કાચમાંથી આવતો પ્રકાશ આપણને અલ્ટ્રાવાયોલેટની ઇફેક્ટ ઘટાડી દેશે, ચામડી કાળી નહીં પડે. આ એક એનો ટોપિક થયો. બીજું, વેલ્ડિંગ કરતી વખતે અલ્ટ્રાવાયોલેટ પ્રોડ્યુસ થશે, એ નુકસાન કરે છે, એટલા માટે ગ્લાસીસ સનગ્લાસીસ નો યુઝ કરીએ છીએ, અથવા પછી સનગ્લાસીસ ના કહેવાય, એક ખાસ પ્રકારના ગ્લાસીસ નો યુઝ કરીએ છીએ, અથવા પછી એક પ્રકારના મોરાનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ એનથી આગળ સમજીએ. આ જે છે એની મદદથી બે ઉપયોગ બતાવ્યા છે, એક તો વોટર પ્યોરિફાયર નો ઉપયોગ અને બીજો આંખની સર્જરીમાં ઉપયોગ, વાડકાપમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે એનો યુઝ બતાવ્યો છે. બોલો ક્લિયર થાય છે? સમજ આવી જાય? આમાં કોઈ વધાર છે નહીં, બરોબર. હું બે ટોપિક બીજા સાથે લઈ લઉં છું, પછી તમને રીડિંગ નો ટાઈમ આપું છું, અથવા એક સાથે રિવિઝનમાં લઈએ છીએ. નેક્સ્ટ પછી એક્સરે આપ્યો છે. એક્સરેમાં પ્રોડક્શન માટે એક્સરે ની ખાસ પ્રકારની કુલિશ ટ્યુબ હોય છે, તો એનથી એક્સરે પ્રોડક્શન થાય છે. તો અહીંયા કહ્યું છે કે એક્સરે પ્રોડક્શનમાં અહીંયા એક સિમ્પલ હિન્ટ કહી છે, જોકે એક્સરે નો ટોપિક તમારા આવશે આગળ, તો તમને ક્લિયર થઈ જશે. ખૂબ જ ઊંચી ઉર્જા વાળો ઇલેક્ટ્રોન છે, એ અથડાય અને અથડાઈને છેક અંદર સુધી જતો રહે. અંદર સુધી એટલે ક્યાં સુધી જશે? તો હું તમને હિન્ટ આપું, ભાઈ ન્યુક્લિયસ હોય ને, આ ન્યુક્લિયસ છે ધારો કે, એની પહેલી કક્ષા સુધી જતો રહે. ઇલેક્ટ્રોન ઘણી બધી કક્ષાઓ હશે આ પ્રમાણે, પણ એ છેક અંદર સુધી પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન નો બહાર કાઢી નાખે, અને ઉપરની કક્ષાનો જયારે નીચે આવે ત્યારે એક્સરે પ્રોડ્યુસ થાય, બરોબર. તો એક્સરે ન્યુક્લિયસ ની એકદમ નજીક થી પ્રોડ્યુસ થાય, એની પાસે ઊંચી ઉર્જા હોય છે, એટલે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ને ધાતુ પર ટાર્ગેટ કરી અને એક્સરે પ્રોડ્યુસ કરાય છે. અહીં તો સિમ્પલ હિન્ટ કહી છે. રેન્જ કેટલી હતી તમારે યાદ રાખવાની છે. આના આધારે કદાચ એક્ઝેક્ટ ના લખાય તો કોઈ વાંધો નહીં, 1 nm થી 10-3 nm સુધીની એની રેન્જ છે. આટલા સુધીનું એક ડિટેલ થયું છે. હવે પછી એનો ઉપયોગ ક્યાં થાય છે? ઉપયોગ ક્યાં થશે? તો હાડકાનું ફ્રેક્ચર શોધવા માટે, પછી કેન્સરની સારવાર માટે. બીજી વસ્તુ કે ધારો કે કોઈ મોટી મેટલ શીટ આપી હોય, એની અંદર ક્યાંક નાની મોટી ક્રેક હોય, તો એ ક્રેક શોધવા માટે એમ અલગ અલગ ઉપયોગ થાય છે. મેડિકલ ક્ષેત્રે હાડકાનું ફ્રેક્ચર શોધવા માટે, કેન્સરની સારવાર માટે. પછી અહીંયા બતાવ્યું છે કે એક્સરે પાસે ઉર્જા વધારે છે, એ ન્યુક્લિયસના ગેમાની નજીક આવેલો છે, એટલા માટે શરીરના જીવંત કોષોનું નુકસાન કરે છે. એટલે બિનજરૂરી એક્સરે લેવાનું શું કરવું જોઈએ? ટાળવું જોઈએ. પણ મોટાભાગના ડોક્ટર પાસે ગયા હોય તો આપણને શું કરી દે? તરત જ એક્સરે લેવડાવે. તો એ બને ત્યાં સુધી એનો ઉપયોગ ટાળવો જોઈએ આપણે. તો આ તો સામાન્ય હિન્ટ છે, કોઈ વધારે એની અંદર ડિટેલ આપી નથી. આપણને પ્રોડક્શન ક્યાંથી થાય છે? તો ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ધાતુ પર અથડાય અને અંદરના ઇલેક્ટ્રોન બહાર કાઢી નાખે છેક પહેલી કક્ષાના, અને એ વખતે એક્સરે પ્રોડ્યુસ થાય છે. બીજું, એક્સરે ની રેન્જ કેટલી? 1 nm થી 10-3 nm. ઉપયોગ ક્યાં? તો હાડકાનું ફ્રેક્ચર શોધવા માટે, સારવાર માટે કેન્સરની. પણ એનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો જોઈએ. આટલું એક સામાન્ય આની ડિટેલ આપી છે, વધારે કઈ ડિટેલમાં બતાવ્યું નથી. અને એના પછી જે આપ્યું છે ગેમા માટે, તો ગેમા એક વસ્તુ સમજ રાખો, ગેમાનું પ્રોડક્શન ક્યાંથી થાય છે? તો ગેમા જે પ્રોડ્યુસ થાય છે એ મોટા ભાગે ન્યુક્લિયસમાંથી પ્રોડ્યુસ થાય છે. હવે ન્યુક્લિયસમાંથી પ્રોડ્યુસ થાય એટલા માટે એની એનર્જી કેવી હોય? વધારે હશે. તો અહીંયા આપણને સમજાવવાનો ટ્રાય કર્યો છે, આ સૌથી વધારે આવૃત્તિ વાળો ભાગ છે, એની એનર્જી સૌથી વધુ હશે. એની કેટલી રેન્જ જોવા મળે છે? 10-10 મીટર થી 10-14 મીટર પર એની તરંગ લંબાઈ જોવા મળે છે. અથવા તમે એ પ્રમાણે તમે આ યાદ રાખો, અથવા આગળનું તમે 10-3 nm થી વધુ છે, આ ઓછી છે એ પ્રમાણે યાદ રાખી લો. એનો ઉપયોગ એ પ્રોડ્યુસ ક્યાંથી થાય છે? તો આ પ્રક્રિયા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી પ્રોડ્યુસ થાય છે. ટૂંકમાં બીજા શબ્દોમાં જોવા જઈએ તો જે બીટા રેસ પ્રોડ્યુસ થાય, સમજો ન્યુક્લિયસમાંથી ત્રણ પ્રકારના રે આવે, આલ્ફા એટલે હિલિયમ પાર્ટિકલ, બીટા એટલે ઇલેક્ટ્રોન, અને ગેમા એટલે વિકિરણ. અને વિકિરણ આ છે, આમાં થાય કઈ કન્ડિશન કે સમજો કે ન્યુક્લિયસમાંથી આલ્ફાનું હિલિયમનું ઉત્સર્જન થાય, સાથે બીટાનું ઉત્સર્જન થાય, તો એ વખતે ન્યુક્લિયસ અસ્થાયી બની જાય છે. અને સ્થાયીપણું પ્રાપ્ત કરવા માટે એ ગેમ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કર્યા કરે, સતત ઉત્સર્જન કરી અને સ્થાયી થવાનો ટ્રાય કર્યા કરે, એ વખતે ગેમા પ્રોડ્યુસ થાય છે. આપણે તો ફક્ત એક સમજવાનું છે કે સૌથી વધુ આવૃત્તિ વાળા, સૌથી વધુ ઉર્જા હશે એની રેન્જ છે, તમે આ યાદ રાખી લો, 10-10 થી 10-14 મીટર જેટલી. અને પછી કહીએ કે એની પાસે રેડિયો એક્ટિવ
ન્યુક્લિયસમાંથી આ પ્રોડ્યુસ થાય છે કે એમાં. બસ આ સિમ્પલ ત્રણ ટોપિક છે, એક વાર રિવિઝનમાં લઉં છું પછી તમને રિટર્નનો ટાઈમ આપી દઉં છું. જો અહીંયા ધ્યાન આપે, અલ્ટ્રાવાયોલેટની વાત કરીએ, પ્રોડક્શન થશે ખૂબ ગરમ પદાર્થમાંથી અથવા ખાસ પ્રકારના લેમ્પમાંથી. એની રેન્જ કેટલી? તો એની રેન્જ હશે 400 નેનોમીટર થી લઈ 1 નેનોમીટર સુધીની એની રેન્જ જોવા મળશે. એના માટે ઓઝોન લેયરની પહેલા વાત કરીશું. 40 થી 50 કિલોમીટર ઉપર ઓઝોન લેયર રહેલું છે, એને નુકસાન પહોંચાડે છે. તો સોરી, એ અલ્ટ્રાવાયોલેટનું શોષણ કરે છે પણ એને નુકસાન કોણ પહોંચાડે છે? ક્લોરોફ્લોરોકાર્બન પહોંચાડે છે. તો આ બસ આની એક ડિટેલ બતાવી ઓઝોનની. પછી આવશે શરીરને મેલેનિન તત્વ અલ્ટ્રાવાયોલેટ ઉત્પન્ન કરી ચામડી કાળી પડે છે, પણ ગ્લાસ રાખ્યો હોય સામાન્ય એ અલ્ટ્રાવાયોલેટને પસાર નહીં થવા દે, એ વખતે આપણે ચામડી કાળી પડશે નહીં. આ એક સીધું સેન્ટેન્સ થયું. વેલ્ડિંગ પ્રોસેસ છે, એની અંદરથી અલ્ટ્રાવાયોલેટ પ્રોડ્યુસ થશે, એના માટે ખાસ પ્રકારના લેન્સ અથવા મોરા રાખવામાં આવે છે. નેક્સ્ટ એના પછી જોઈએ તો લેઝર સર્જરીમાં ઉપયોગ થાય છે, અને એનાથી આગળ સમજીએ તો અલ્ટ્રાવાયોલેટનો વોટર પ્યોરિફાયરમાં ઉપયોગ થતો હોય છે. તો આ થઈ ગયું અલ્ટ્રાવાયોલેટની ડિટેલ. અને ત્યારબાદ આપણે સમજીએ એક્સરે ની વાત કરું તો એક્સરેમાં ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન છે, ધાતુ પર પ્રતાડન કરીએ અને એ વખતે એક્સરે પ્રોડ્યુસ થાય છે. એની રેન્જ કેટલી? 1 નેનોમીટર થી 10 ની માઇનસ 3 નેનોમીટર જેટલી. હાડકાનું ફ્રેક્ચર શોધવા માટે, કેન્સરની સારવાર માટે ઉપયોગ થાય છે, પણ એનો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ. ત્યારબાદ આવે છે ગેમા. ગેમા છે એ સૌથી વધુ આવૃત્તિ વાળો છે, સૌથી ઓછી તરંગ લંબાઈ છે, 10 ની માઇનસ 3 થી ઓછી કહો અથવા તો એની આ રેન્જ કહી દો. રેડિયો એક્ટિવ પ્રોસેસ દ્વારા એ પ્રોડ્યુસ થાય છે. સિમ્પલ સેન્ટેન્સમાં ધ્યાન રાખો, પ્રિપેર કરો. આ ત્રણ ટોપિક મેં આજે ચલાયા, આગળના જે ચલાયા હતા એ તમને યાદ હોવા જોઈએ, કારણ કે આમાંથી શોર્ટ ક્વેશ્ચન મેક્સિમમ આવશે. બને ત્યાં સુધી શોર્ટ ક્વેશ્ચન આપણને આવડવા જોઈએ. વિદ્યુત ચુંબકીય તરંગો પ્રોડ્યુસ ક્યારે થાય છે? તો સમજો, સ્થિર વિદ્યુતભાર જ્યારે અચળ વેગથી ગતિ કરતા હોય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન નહીં કરે. સ્થિર વિદ્યુતભાર અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે એ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન નહીં કરે, પણ જ્યારે કોઈ વિદ્યુતભાર છે દોલન કરતો થાય ત્યારે એ પ્રોડ્યુસ કરી શકે છે. સમજ રાખો મારો કહેવાનો, જ્યારે કોઈ વિદ્યુતભાર અચળ વેગથી ગતિ કરતો હોય તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન નહીં કરે, પણ કોઈ સ્થિર વિદ્યુતભાર છે એ વખતે આ બધું ઉત્પન્ન કરશે. પણ સમજીએ છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બદલાતું નથી, પણ જ્યારે અહીંયા કહ્યું છે દોલન કરતો વિદ્યુતભાર હશે તો એની અંદર એ પોતાની સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને બદલાતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, અને એ કન્ડિશનમાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થશે. જેમ કે એલસી ઓસિલેશન. તો એલસી ઓસિલેશનમાં આપણે સમજતા હતા કે ઇન્ડક્ટર કેપેસિટર એની વચ્ચે વિદ્યુતભાર ઘડીકમાં આ પ્લસ થશે, ઘડીકમાં આ પ્લસ થાય તો એમ આમથી આમ શું કર્યા કરે છે? દોલન કરે છે. અને વિદ્યુતભાર જ્યારે દોલન કરતો હોય તો અહીંયા આપણે એક એન્ટેનાની પ્રોસેસ રાખી દઈએ તો અહીંથી વેવ પ્રોડ્યુસ થયા કરશે. આપણને અહીંથી વેવ પ્રોડ્યુસ થાય અને એનર્જી ઘટતી જાય, પણ અહીંયા એક એવી સિસ્ટમ ગોઠવીએ કે આપણને એનર્જી બી આપતું રહે, અહીંથી એની એનર્જી બી આપતું રહે સતત, તો અહીંથી સતત વેવ બહાર નીકળતા રહે. કન્ડિશનને સમજો, વિદ્યુતભાર સતત દોલને કર્યા કરે, અહીંથી એનર્જી એ મળશે અને વેવ પ્રોડ્યુસ થઈને બહાર નીકળતા પણ રહેશે. હવે અહીંયા આપણને સમજાયું છે કે દોલન કરતો વિદ્યુતભાર છે વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉત્પન્ન કરશે. જો દોલન કરતો હોય તેની પાસે ચોક્કસ આવૃત્તિ હશે, અને એ જેટલી આવૃત્તિથી દોલન કરશે એટલી જ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે. સમજવા જેવી વાત છે કે જેટલી આવૃત્તિથી દોલન કરશે એટલી જ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ પણ કરશે. બીજું કહ્યું છે કે આ વિદ્યુત ચુંબકીય તરંગો, એટલે મેં તમને અહીંયા બતાવી દીધું છે એ બેની આવૃત્તિ સરખી છે, તો દોલનની આવૃત્તિ અને તરંગની આવૃત્તિ બે કેવી હશે? સરખી જ હશે. અહીંયા બતાવ્યું છે કે દોલન કરતા વિદ્યુતભારની ગતિ ઉર્જા એ વિદ્યુત ચુંબકીય ઉર્જામાં રૂપાંતરિત હોય છે. ટૂંકમાં એના જે દોલનો થશે ને એ દોલનો કોના સ્વરૂપે હોય? વિદ્યુત ઉર્જા અથવા તો ચુંબકીય ઉર્જા આના રૂપે રૂપાંતરિત હોય છે, એનાથી કઈ વધારે હશે નહીં. તો ઇન્શોર્ટ આપણને આ સમજવા પૂરતું જ બતાવ્યું છે, કોઈ વધારાના આનો ઇતિહાસ છે, હિસ્ટ્રી છે, કઈ રીતે પ્રોડ્યુસ કર્યું છે આપણે. તો જો સ્થિર વિદ્યુતભાર અચળ વ્યક્તિ ગતિ કરતો હોય તો ના પ્રોડ્યુસ કરે, ક્યારે પ્રોડ્યુસ થાય? કોન્સેપ્ટ ને સમજ રાખો ફક્ત, ક્યારે પ્રોડ્યુસ થશે? જ્યારે દોલન કરતો હોય, દોલન કરે ત્યારે જ પ્રોડ્યુસ થાય. જેટલી આવૃત્તિથી દોલન કરે એટલી જ આવૃત્તિના તરંગોનું ઉત્સર્જન પણ કરશે, જેટલી આવૃત્તિનું દોલન કરે એટલી જ આવૃત્તિના તરંગોનું ઉત્સર્જન કરશે. સાથે અહીંયા શું કીધું છે કે એની પાસે કોઈ ગતિ ઉર્જા કેવું નહીં હોતું, પણ એ બધી ઉર્જા કયા સ્વરૂપે હોય? કાં તો વિદ્યુત ઉર્જા સ્વરૂપે હોય, કાં તો ચુંબકીય ઉર્જા સ્વરૂપે. બીજું અહીંયા વાત કરી છે, સૌથી પહેલા શોધ કોણે કરી? તો શોધ કરી હતી હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે.
તમે સમજો અહીંયા હર્ઝે એની પહેલા ફાઇન્ડ કર્યું છે, હવે હર્ઝે જે ફાઇન્ડ કર્યું છે એની અંદર એને આ રીતના એલસી ઓસિલેટર પરથી જ ફાઇન્ડ કર્યું હતું, એને આ ટાઈપની એક રચના બનાવી હતી, એમાં બે સળિયા લીધા હતા અને બે સળિયાના છેડે મોટા નાના એક ગોળા મૂકવામાં આવ્યા હતા અને એની સાથે એક ઇન્ડક્શન કોઇલ રજૂ કરી હતી. આ રીતની એક ઇન્ડક્શન કોઇલ, એની સાથે એક એસી પ્રાપ્તિ સ્થાન આપી દીધું હતું. હવે અહીંયા થાય શું, આ ઇન્ડક્શન કોઇલ એનર્જી પ્રોડ્યુસ કરશે અને એ પૂરું પાડશે. આ બે સળિયા છે ઇન્ડક્ટર તરીકે વર્તશે, આ બે ગોળા છે કેપેસિટર તરીકે વર્તશે. તો કોઈ વાર વિદ્યુતભાર આમાં જઈ થશે જમા થશે, કોઈ વાર આમાં જમા થશે, આમથી આમ દોલન કર્યા કરે, વચ્ચે ગેપ હતી. આ ગેપમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થવા લાગ્યું, સ્પાર્ક થાય ગેપમાં અને સ્પાર્ક થતાની સાથે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થવા લાગશે. હર્ટ્ઝે પહેલો આ સિમ્પલ પ્રેક્ટિકલ કર્યો હતો. તો જો હર્ટ્ઝના પ્રયોગ દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા, આ રેડિયો તરંગના વિસ્તારના હતા પહેલા હતા, એ જેની તરંગ લંબાઈ મોટી હતી. દ્રશ્ય વિભાગના તરંગો મેળવવા હોય ને તો ખૂબ જ ઊંચી આવૃત્તિ જોઈએ, 10-14 હર્ટ્ઝની આવૃત્તિ જોઈએ અને એટલી આવૃત્તિ માટે વિદ્યુતભાર દોલન કરાવો એ શક્ય નથી. કારણ કે 10-14 હર્ટ્ઝ નો મતલબ સમજી શકો છો, એક સેકન્ડમાં કેટલા દોલન થઈ જાય, 14, એટલા બધા દોલનો થાય એવા શક્ય નથી. એટલે કે એલસી ઓસિલેટર બનાવવું શક્ય નથી, તો એની પ્રોસેસ અલગ હોય, એની પ્રોસેસ માટે પરમાણુના દોલનો નક્કી થાય, ત્યાંથી દ્રશ્ય પ્રકાશ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. પણ આ રીતે એલસી ઓસિલેટરમાં પ્રોડ્યુસ કરવું થોડું તકલીફ વાળું છે. ત્યારબાદ બતાવ્યું છે હર્ટ્ઝના આ સંશોધન બાદ જગદીશ ચંદ્ર બોઝ જે ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે, એમને 25 mm થી 5 mm સુધીના ટૂંકા તરંગ લંબાઈના તરંગોનું ઉત્સર્જન કઈ રીતે કરવું એની માહિતી આપી. 25 mm થી 5 mm સુધીના ટૂંકી તરંગ લંબાઈની માહિતી આપી છે કઈ રીતે પ્રોડ્યુસ થાય છે. ત્યારબાદ માર્કોનીએ એ તરંગોને આગળ કઈ રીતે લઈ જવા અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કઈ રીતે, ટ્રાન્સમિટ કઈ રીતે કરવા એની માહિતી આપી છે. કહ્યું છે આ દરમિયાન માર્કોનીએ આ તરંગોને ટ્રાન્સમિટ કરવાની માહિતી આપી, પછી કોમ્યુનિકેશન ચાલુ થયું. તો તમે સમજી શકો છો ક્યાંથી કોમ્યુનિકેશનનો બ્રીફ હિસ્ટરી આપી છે એક સામાન્ય, કે આપણને કોમ્યુનિકેશનમાં 3 સાયન્ટિસ્ટનો મહત્વનો ભાગ હતો. એક તો હર્ટ્ઝે શું કર્યું, વિદ્યુત ચુંબકીય તરંગોને શોધ કરી. ત્યારબાદ જો ભાઈ દ્રશ્ય પ્રકાશ માટે આવૃત્તિ ઘણી મોટી છે તો એટલી આવૃત્તિનો ઓસિલેટર બનાવવું એના માટે શક્ય નહોતું એ ટાઈમે. ત્યારબાદ શું કર્યું, જગદીશ ચંદ્ર બોઝે 25 mm ની આસપાસના તરંગોનું પ્રોડક્શન કરી નાખ્યું અને ત્યારબાદ માર્કોની એને ટ્રાન્સફર કર્યા, ટ્રાન્સમિટ કર્યા અને પછી કોમ્યુનિકેશન સ્ટાર્ટ થઈ ગયું છે. તો જોવા જઈએ તો કોમ્યુનિકેશન એક મહત્વનો ભાગ બની જાય છે આપણા માટે, અને રેડિયો તરંગ છે, માઇક્રોવેવ છે, એ કોમ્યુનિકેશનમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તો અહીંયા આપણે એક વસ્તુ રિવાઇઝ કરીએ છીએ. અહીં જો આખો ટોપિકને કોઈ ગોખવાન નથી, સ્થિર વિદ્યુતભાર ગતિ કરતો હોય અથવા વિદ્યુતભાર અચળ વ્યક્તિ ગતિ કરે તો એ વખતે કોઈ જ જાતના વીજ ચુંબકીય તરંગો પ્રોડ્યુસ નહીં થાય. ક્યારે પ્રોડ્યુસ થાય, જ્યારે દોલન કરે ત્યારે, અને દોલન કરે તો જેટલી આવૃત્તિથી દોલન કરે એટલી જ આવૃત્તિના તરંગોનું ઉત્સર્જન પણ કરે. નેક્સ્ટ સેન્ટેન્સમાં આપણને કહ્યું છે કે ભાઈ આ દરમિયાન એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા જે આમાં હતી એ અવશ્યમાં કન્વર્ટ થઈ ગઈ, વિદ્યુત ઉર્જા ચુંબકીય ઉર્જામાં કન્વર્ટ થઈ જશે. નેક્સ્ટ ટાઈમથી આગળ સમજીએ, હર્ઝે પહેલા શોધ કરી વિદ્યુત ચુંબકીય તરંગોની ઉત્પન્ન કર્યા છે, પણ દ્રશ્ય પ્રકાશ ઉત્પન્ન કરવા માટે 10-14 હર્ઝની આવૃત્તિની જરૂર હતી જે પ્રોડ્યુસ ના કરી શક્યા. તો એના પછી જગદીશ ચંદ્ર બોઝે 25 mm થી 5 mm ની ટૂંકી તરંગ લંબાઈના તરંગોનું ઉત્પાદન કર્યું અને માર્કોને એનું ટ્રાન્સમિટ કર્યા, ત્યારબાદ કોમ્યુનિકેશન સ્ટાર્ટ થયું છે. નેક્સ્ટ હવે આ ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો, તૈયાર કરવાનો છે. વીજ ચુંબકીય તરંગોના સમીકરણના સ્વરૂપમાં સમજાવો અને સદિશ અને તરંગની આવૃત્તિની ઓળખ કરો. અહીંયા ધ્યાન આપજો કે આપણે સમજીએ છીએ તરંગના સમીકરણ બતાવવાના છે અને એની આવૃત્તિને એની ડિટેલ આપવાની છે. એક વાત જો અહીંયા ક્લિયર રાખો કે આપણે તરંગ કઈ રીતે પ્રોડ્યુસ થશે. તો મેં તમને પહેલા જ વાત કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે દોલન કરતા હોય, ચુંબકીય ક્ષેત્ર એને લંબ દોલન કરતા હોય. આ વિદ્યુત ચુંબકીય તરંગ છે કે જેની અંદર બતાવ્યું છે કે વિદ્યુત ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર આ રીતે દોલન કરે છે. આ એક્સ દિશામાં આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. તો આપણે સમજી શકીએ છીએ વિદ્યુત ક્ષેત્ર છે એ એક્સ દિશામાં દોલન કરે છે,
चुंबकीय क्षेत्र वाय दिशा में दोलन करे छे अने प्रसरण कई दिशा में थाय छे झेड दिशा में थाय छे। आपणे क्लियर राखवा समझ राखवानी छे अहींया कई दिशा में आप्युं छे विद्युत क्षेत्र एक्स दिशा में चुंबकीय क्षेत्र वाय दिशा में अने प्रसरण कई डायरेक्शन में झेड दिशा में थाय छे। तो एक काम करिए आ तरंगनो वेग केटलो हशे पहला तो मैं एटलू हिंट कहो आप बेजिक बेजिक बातों रिवाइज करू छू आ तरंग ना वेग केटलो हशे प्रकाश ना वेग जेटलो वेग हशे सी जेटलो अने तमने कदाच याद होय तो विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र बे आप्या होय अथवा एक बीजामां कन्वर्ट थता होय तो ए वेग केटलो थाय v बराबर e / b थाय अने याद होवू जोईए आ इक्वेशन्स v बराबर e / b आ चौथा चेप्टर नुं इक्वेशन छे के v बराबर e / b थाय। ओके डायरेक्शन तरंग प्रसरण नी डायरेक्शन ए आपणे कई रीते नक्की करता था तो वी बराबर ई क्रॉस बी तो अहीं आपणे चेक करो ई एक्स दिशा में छे बी वाय दिशा में तो ई तरफ आगळी राखो बी तरफ आओ तो अंगूठो क्या रहे छे झेड दिशा में तो प्रसरण कई डायरेक्शन में थयुं झेड दिशा में थयुं मेथड सेम छे ई तरफ आगळी राखो बी तरफ जवानुं छे तो बी आ डायरेक्शन में छे तो अंगूठो आ डायरेक्शन में रहेशे देट मीन्स झेड दिशा में रहे छे तो ये पर थी आपने आप बे रिलेशन तो आवशे ज एमां कोई नवू नहीं होय। हवे तमने याद होय के एक्स दिशा में प्रसरण पामता तरंग नुं समीकरण क्यूं तो तरंग नुं समीकरण वाय बराबर ए साइन के एक्स माइनस ओमेगा टी लखता था अपने वाय बराबर ए साइन के एक्स माइनस ओमेगा टी। हवे आपणे विद्युत क्षेत्र नुं तरंग समीकरण लखवुं छे तो विद्युत क्षेत्र ई बराबर कंप विस्तार ई ना बदले हूँ ई जीरो कर दू आनो मेक्सिमम कंप विस्तार केटलो हशे e0 साइन के एक्स लखू के के झेड लखू कई दिशा में जाए झेड दिशा में जाए तो शू लखू पड़से के झेड माइनस ओमेगा टी एक आई नु सूत्र आयु बी नु सूत्र बनाव तो बी बराबर शू थई जाए चुंबकीय क्षेत्र बी जीरो साइन के झेड माइनस ओमेगा टी। हम सदीश लखो हो तो बोलो आ कई डायरेक्शन में जाए एक्स दिशा में दोलन करे आई कैरेट लख सदीश लखो हो तो अहिया जे कैरेट लखी दे बस आटल तो अपनी लागत इक्वेशन बनाई कि आम कोई मोटी वस्तु नहीं जो तरंग प्रसरण थाय एक्स दिशा में आ दोलनों थाय एक्स दिशा में प्रसरण क्या थाय झेड दिशा में तो अपन आटली समझ आई जो सी बराबर ई / बी थाय v बराबर e क्रॉस b मुजब दिशा नक्की थशे। आपणे तरंग समीकरण छे x दिशा में जतुं होय तो a sin kx - ωt तो आपणे विद्युत क्षेत्र नुं समीकरण e0 sin z दिशा में प्रसरण पामे छे तो kz - ωt अने अहींया b बराबर b0 sin kz - ωt पण ए कई दिशा में जाय छे y दिशा में एटले j कैरेट लख्युं छे। हवे एक वस्तु बीजी बताऊं छुं કે આમાં તમને એક વસ્તુનો અંદાજ હશે કે ઓમેગા બાય કે કેટલા થાય જે લોકો દોલનો ભણ્યા હશે સમજ્યા હશે એમને ખ્યાલ હોય કે ઓમેગા બાય કે એટલે ઝડપ થાય ઓમેગા બાય કે તરંગ ઝડપ છે અને તરંગ ઝડપ અહીંયા આપણે જોવા જઈએ તો સેના વડે લખીએ છીએ ઈ / બી તો આપણે તરંગ ઝડપનું સૂત્ર કયું થઈ ગયું આ સ્ટેપ થાય અને એક બીજું પણ લખી શકું છું કે v બરાબર લેમ્ડા ઇન્ટુ f એ લખતા હતા v બરાબર લેમ્ડા ઇન્ટુ f તો અહીંયા આપણે યુઝ કરી અને લેમ્ડા ઇન્ટુ f કરો અથવા મ્યુ લખી દો ફ્રીક્વન્સીને તમે જે લખતા હોય તો c બરાબર ઓમેગા બાય k પણ કહેવાય e / b એ કહેવાય અથવા લેમ્ડા ઇન્ટુ મ્યુ અથવા લેમ્ડા રિવિઝનમાં લઉં છું તો તરંગ ઝડપને કઈ રીતે લખાય ઓમેગા બાય k પણ કહેવાય e / b એ કહેવાય અથવા લેમ્ડા ઇન્ટુ f પણ કહેવાય જે જરૂર પડે એમનો ઉપયોગમાં લેવામાં આવશે ધ્યાન પર આટલું હોવું જોઈએ। ઓકે બસ આટલી સમજ આવી એટલે આપણું કામ અહીંયા ક્વેશ્ચનમાં પૂરું થઈ ગયું છે। જો પહેલા તો તમને આકૃતિ સમજ રાખવાની છે અને પછી બતાવ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તરંગ કઈ દિશામાં પ્રસરણ પામે છે ઝેડ દિશામાં પ્રસરણ પામતું હોય એવું તરંગ ધ્યાનમાં લીધું છે। હવે બતાવવાનું કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં દોલન કરે છે તો એક્સ દિશામાં દોલન કરે છે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં દોલન કરે છે વાય દિશામાં અને પ્રસરણ કઈ દિશામાં થાય છે ઝેડ દિશામાં તો આપણે विद्युत क्षेत्र नु समीकरण क्यों लखाए E0 साइन के झेड माइनस ओमेगा टी ई बराबर E0 साइन के झेड माइनस ओमेगा टी तो चुंबकीय क्षेत्र नु समीकरण क्यों लखीशू
બી ઝીરો સાઇન કે ઝેડ માઇનસ ઓમેગા ટી. હવે તમે અહીંયા સમજી શકો કે નું શું કહેવાય, તરંગ સદિશ કહેવાય. અને યાદ આવશે કે નું સૂત્ર કયું લખતા હતા, 2 પાઈ અપોન લેમડા. એ સ્ટેપ થયું છે. હવે તરંગ સદિશ ની દિશા એ તરંગ પ્રસરણ ની દિશામાં હોય છે, એ તો સામાન્ય ટોપિક છે. ઓમેગા આવૃત્તિ છે, ઓમેગા આવૃત્તિ છે. તો ઝડપ v બરાબર ઓમેગા બાય k થાય અને એના બદલે c લખાય છે, પ્રકાશ ની ઝડપ જેટલી. તો c બરાબર ઓમેગા બાય k, તો ઓમેગા બરાબર c ઇન્ટુ k લખ્યું છે. એના ઉપરથી તમે ડાયરેક્ટ લખી દો ઓમેગા, આ બધું સાબિત કર્યા વગર, કે v બરાબર લેમડા ઇન્ટુ f. તો અહીંયા પણ શું લખી શકાય છે, અમને થોડું બે ભેગું કર્યું છે, c એટલે પ્રકાશનો વેગ થયો છે, લેમડા તરંગ લંબાઈ છે, અને મ્યુ આવૃત્તિ છે. તમે આ રીતે લખો તો એ ચાલે, c બરાબર લેમડા, c બરાબર લેમડા ઇન્ટુ મ્યુ કરી દીધું છે. અને બીજું એક રિલેશન જે આગળના ચેપ્ટરમાં હતું, e અને b માટેનો સંબંધ, e0 બાય b0 આ રાઈટ છે, e બાય b કરતા કયું લખીશું, e0 બાય b0 બરાબર કેટલા આવશે, c થશે. આ પ્રકાશનો વેગનું રિલેશન આવશે, બરોબર. આ એક સ્ટેપ સમજમાં આવવું જોઈએ. આટલો સુધી ક્વેશ્ચન કઈ મોટો તો છે નહીં, ક્વેશ્ચન સમજના આધારે તૈયાર કરવાનો છે. પહેલા શું બતાવ્યું છે, પ્રસરણ કઈ દિશામાં થાય છે, તરંગ પ્રસરણ z દિશામાં. વિદ્યુત ક્ષેત્રના દેલોનો કઈ ડિરેક્શનમાં, x દિશામાં. ચુંબકીય ક્ષેત્ર y દિશામાં. અને વિદ્યુત પ્રસરણ z દિશામાં થાય. સમીકરણો લખી દો, ex બરાબર e0 sin kz minus omega t, ey બરાબર by બરાબર b0 sin kz minus omega t. જો x ને y ના લખો તો સદિશ મૂકી દો. પછી આગળ બતાવવાનું છે, આ સ્ટેપ પૂરું થઈ જાય એટલે k એટલે તરંગ સદિશ છે, 2 pi by lambda, એની દિશા પ્રસરણની દિશામાં છે, omega આવૃત્તિ છે. તો v બરાબર આપણે જે લખીએ છે omega by k થાય, અને v ના બદલે c છે, તો c બરાબર omega by k. બીજું એના પછી c બરાબર lambda into f એ લખાય, તો c બરાબર lambda into f પણ લખ્યો. અને એક સમીકરણ આ રિલેશન e0 by b0 બરાબર c છે. જોઈ લો ક્વેશ્ચન, અહીં લખું, નોટ કરું છું એ અંદર, તમે લોકો નોટ કરતા જજો. તરંગની ઝડપ, તરંગની શૂન્ય અવકાશમાં ઝડપ, કયું તરંગ પણ, વિદ્યુત ચુંબકીય તરંગ, એની શૂન્ય અવકાશમાં ઝડપ છે, એટલે સી વડે લખ્યું છે. એની વેલ્યુ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. પણ એનું જે સૂત્ર આવે છે એ સી બરાબર આમ લખી શકીએ છે, રૂટ ઓફ 1/√ એપ્સાયલોન 0 ઇન્ટુ મ્યુ 0 થાય. તમારે ચેક કરવું હોય ઘરે તો તમે કરી શકશો કે સી બરાબર 1/√ એપ્સાયલોન 0 ઇન્ટુ મ્યુ 0. એપ્સાયલોન 0 ની વેલ્યુ લખી દો 8.85 × 10¹, અને મ્યુ 0 ની વેલ્યુ લખો 4π × 10⁻¹. અને બેનો ગણતરી લેશો તો લગભગ 2.9 × 10⁸ જેવો આવશે, એટલે પ્રકાશના વેગ જેટલો થાય છે. આ આપણને સમજ રાખવાની છે. બીજું વસ્તુ છે માધ્યમમાં, અહીંયા હું લખું છું, ધ્યાન આપજો, વિદ્યુત ચુંબકીય તરંગની માધ્યમમાં ઝડપ એ v થઈ જશે, અને v બરાબર આપણું સૂત્ર આવશે રૂટ ઓફ મ્યુ ઇન્ટુ એપ્સાઇલોન, રૂટ ઓફ મ્યુ ઇન્ટુ એપ્સાઇલોન. હવે એક કામ કરીએ, તમને લોકોને ખ્યાલ હશે કે મ્યુ આર બરાબર કેટલા થાય, મ્યુ બાય મ્યુ 0 બરોબર, અથવા તો મ્યુ બરાબર કેટલા થાય, ડાયરેક્ટ લખી દઉં છું, મ્યુ બરાબર થાય મ્યુ આર ઇન્ટુ મ્યુ 0. તો એપ્સાઇલોન બરાબર કેટલા થાય, કે એપ્સાઇલોન 0, કે એપ્સાઇલોન 0. અથવા પછી શું લખીએ, એપ્સાઇલોન આર ઇન્ટુ એપ્સાઇલોન 0. એપ્સાઇલોન કે એટલે ડાયલેક્ટ્રિક અચળાંક નામ આપ્યું, એપ્સાઇલોન એટલે સાપેક્ષ પરમિટિવિટી, બે સરખા જ છે, તમે જે લખવું એ લખી શકો છો. તો અહીંયા જ્યારે હું કિંમત લખું v ની, તો v બરાબર મારા સ્ટેપમાં કયું લખાય, 1/√μ, μ ના બદલે લખું μ r μ 0. અહીંયા થઈ જાય એપ્સાઇલોન r એપ્સાઇલોન 0. તો તમને એક તો અંદાજ હશે 1/√μ 0 એપ્સાઇલોન 0, એના બદલે c લખાય, ધેટ મીન્સ v બરાબર c અપોન રૂટ ઓફ મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલોન આર, મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલોન આર. તમને કદાચ 10મામાં ભણ્યા હોય ને વક્રી ભવનાંકનું સૂત્ર આવતું હતું, વક્રી ભવનાંક જે આગળના ચેપ્ટરમાં હવે સ્ટાર્ટ થશે, n બરાબર c અપોન v થાય,
एन बराबर सी अपॉन वी, जो सी अपॉन वी करिए तो अहीं के रूट ऑफ म्यू आर इंटू एप्साइलॉन आर बराबर रूट ऑफ म्यू आर इंटू के थाय डायइलेक्ट्रिक अचळांक। नोट करी राखे आ बधी वस्तुओ दाखलाओमां अने एक्जाम्पलमां आपणने समझ आवी जोईए, बराबर छे। आ जेटला भी इक्वेशन ने मैं अंडरलाइन कर्या छे हुं फरी समजावुं छुं, पण आपणने क्लियर होवुं जोईए आ बधी वस्तुओ। जो पहेला तो कह्युं छे विद्युत चुंबकीय तरंगो ની શૂન્યાવકાશમાં ઝડપ કેટલી, તો 3 × 10⁸। શૂન્યાવકાશમાં સી નું સૂત્ર કયું થાય, તો આ થશે। માધ્યમમાં ઝડપ કેટલી, તો માધ્યમમાં રૂટ ઓફ એપ્સાયલોન 0 મ્યુ 0 હતું, એના બદલે માધ્યમની પરમિટિવિટી મ્યુ અને માધ્યમની પરમિટિવિટી કેટલી એપ્સાયલોન આવશે। પણ મ્યુ બરાબર મ્યુ આર મ્યુ 0 અને એપ્સાયલોન બરાબર કે એપ્સાયલોન 0 કહેવાય, અથવા એપ્સાયલોન આર ઇન્ટુ એપ્સાયલોન 0 કહી શકીએ। તો આ વી ના બદલે મ્યુ ના બદલે મ્યુ આર મ્યુ 0 અને આ સ્ટેપ લખ્યું, તો અહીંયા મ્યુ 0 એપ્સાયલોન 0 રૂટમાં થાય એના બદલે સી લખાય, તો વી બરાબર સી અપોન આ સ્ટેપ આવ્યું। તો એન બરાબર સી અપોન વી બરાબર રૂટ ઓફ મ્યુ આર ઇન્ટુ એપ્સાયલોન આર અને એપ્સાયલોન આર ના બદલે કે લખાય।